જય સેવાલાલ, તમને ગ્રજો છે ઉંડેવી ગોર બંજારા મત માર જાદવ સીનું નાયક. આપણે ગોર સમાજમાં કતી બી કાંઈ ભેગીસ કરંક તો કુણસી બી મીડિયા વાળે કુણસી બી ટીવી વાળે દિકાળે નહીં. તો આપણે ગોર સમાજમાં છે જો કોણ ટીવી કાંઈ યુટ્યુબ ચેનલે કાંઈ ચેર જકોણા દિકાળેણું પડે છે. અજમેરા કોટેશ્વરીબાઈને જરગી જકો અન્યાયમ તમને છેન માલમ, સકરીબાઈને બી કાંઈ ભેગી જકો તમને છેન માલમ જ છે. તો અજમેરા કોટેશ્વરીબાઈ ર કેસ હેટ ઉપર કરનાકે છે. બાપડી છીને અત્યાચારમ કરન મારનાકે ઓર નિંદિતુલ કુણ છકો બી સે માલમ. તો આજે ગવર્મેન્ટ અધિકારીઓ પોલીસ એસપી કાંઈ કરે છે કરંક તો એ કેસેન હેટ ઉપર કરનાકને એને કારી કરેને એને મામૂલગા કાંઈ કોઈ એક લીંબુ તીંદુ કાંઈ કોઈ મતર તાણીને એને મારનાકે કરંકે તાણીને કેસ હેટ ઉપર કરનાકે. તો આજે એ વિષય મેર ઉપર એલએચપીએસ નંગારાભેરી આદર્યમાં હૈદરાબાદરમાં ટેંગ બંડેર ઉપર આંબેદકરે વિગ્રહ મેકને દાસરામ નાયક, ઇન્દર સાથોસાથ ગણેશ નાયક, સુધા પદ્મિની રાઠોડ, ઇન્દર સાથોસાથ પ્રકાશ રાઠોડ, અજી એ સંગમેર નાયકુલ મોટે મોટે ઉંદેર આદર્યમાં ધારના રાસ્તારોકો કીધે છે. તો આજે આપણે ગોર સમાજમાં હાનું અન્યાયમ જરગી તો ભાર કસેન લારે કોની કુણસી ટીવીમ કસેન દિકાળરે કોની. તો રિસેન્ટલી તમને માલમ હેણો પ્રિયંકા રેડ્ડીન કાંઈ વેગી કાંઈ નકો. તો આજે પ્રિયંકા રેડ્ડી કેસે પર ઓ ચાર મનક્યાના એન્કાઉન્ટર કરન માર નાખે પણ એને આપણે ગોર સમાજર છોરી છે કોટેશ્વરી બાઈ. તો આજે જરગી જે અન્યાય મેં પર ઓ નિંદુતુલેને કસેન કઠિનંગા શિક્ષિંચરે કોની, એર ઉપર પ્રશ્નિંચરે છે, એંદર ઉપર ક્વેશ્ચન ઘાટે છે આપણે સંઘ નાયકુલું. તો આજે દાસરામ નાયક સાહેબ ડિમાન્ડ કીધો છે, ઇન્દર સાથોસાથ ગણેશ નાયક, ઇન્દર સાથોસાથ પ્રકાશ રાઠોડ, હનુ છે ધર્મા નાયક, ઇન્દર સાથોસાથ ભદ્રુ નાયક, આજે સુધા પદ્મિની રાઠોડ બી આજે એ કેસર ઉપર લડરી છે. હર એક મનક્યા લડનું આપણે ગોર સમાજમાં ગચ્છબરે કરંક તો દાડે દાડ અસે કેસે બઢતી જાવ છે. જેર સારું આપણે કેસ આપણ ડીલ કરી લણું, હનુ છે આપણે કુણસી બી રતોય બી સે આંગ આતાણીના એદે હનુ કરનું કરંકે તાણી માર મનવી છે. పద్మిని రాఠోడ్ అండి, నగర మీరు సేవాలయ రాష్ట్రమైన అభ్యర్థులండి. అక్కడ సూర్యపేటలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు దాసరామ్ గారు అండ్ గణేష్ గారు తెలియచేసి ఉన్నారు. నేను ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే అక్కడ ఎస్పీ గారితో ముఖాముఖి మాట్లాడటం జరిగింది. అక్కడ కేసును టోటల్ డైవర్ట్ చేశారు. అసలు ఆ విషయం వింటుంటే చూస్తుంటే అసలు మా గిరిజన మహిళకి ఎలాంటి న్యాయం జరగట్లేదు అనేది వాస్తవం అది. అంటే డైరెక్ట్గా మేము చూడగలుగుతున్నాము. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు అనిపిస్తూ ఉంటుంది మాలాంటి వాళ్ళు కానీ మా తర్వాత వాళ్ళ తరాల వాళ్ళు కానీ బయటికి రావాలంటే ఆడపిల్లలకి మినిమం ధైర్యం అనేది చేకూడదని చెప్పేసి అనుకుంటున్నాము. ఇలాంటి ఈ కేసీఆర్ లాంటి సీఎం నుండి కూడా మనకి న్యాయం జరగకపోవడం అనేది చాలా దారుణం. ఒక్క సంవత్సరం అత్యాచారానికి ఎన్కౌంటర్ చేస్తామనే చట్టాన్ని తీసుకొస్తే ఇలాంటి అత్యాచారాలు రేపులు నిరోధించగలమని చెప్పేసి నేను గడవెత్తి చెప్తున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం.